વાંચન એ મનને તંદુરસ્તી આપતું ટોનિક છે. તેમાં જ્ઞાન છે, તેમાં વિજ્ઞાન છે, તેમાં આત્મજ્ઞાનની ચાવી છે, તેમાં બધા જ રસ છે. તે એક સારો મિત્ર છે, સંસ્કારના સિંચનનું માધ્યમ છે. ચંદ્રકાંત બક્ષીએ પોતાની આત્મકથા બક્ષીનામામાં લખ્યું છે કે મને 6 મહિના માટે એક રૂમમાં બંધ કરી દો અને મને મનગમતા પુસ્તકો આપી રૂમ બંધ કરી દો, પછી મારે કોઈની જરૂર નથી. રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન વિશ્વસ્તરની એનજીઓ રોટરી ક્લબની એક શાખા છે. સમાજને કંઈક પ્રદાન કરવાની અને રાજકોટની જનતાને કંઈક નવું, કંઈક ઉચ્ચ કક્ષાનું આપવાની ભાવના સાથે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉનના સહયોગથી આ લાઇબ્રેરીની શરૂઆત કરી. લાઇબ્રેરીની શરૂઆત જ્ઞાન, વિજ્ઞાન, કલ્પના અને પ્રેરણાની પાંખે ઉન્નત ઉડાન આ ધ્યેય સાથે કરવામાં આવી. રોટરી મિડટાઉન લાઇબ્રેરી બિન નફાકીય પ્રવૃત્તિ કરતી, અગ્રીમ હરોળની તેમજ માહિતીનો પ્રસાર કરતી, શહેરીજનોના જ્ઞાનમાં તથા તેમની કાર્યદક્ષતામાં વૃદ્ધિ કરવાની પ્રવૃત્તિ કરતી અગ્રગણીય સંસ્થા છે. રોટરી મિડટાઉન લાઇબ્રેરીમાં પ્રવેશતા જ સરસ્વતીના મંદિરમાં પ્રવેશતા હોય તેવી અનુભૂતિ થાય. કોઈ પણ વ્યક્તિ લાઇબ્રેરીમાં પ્રવેશે છે ત્યારે લાઇબ્રેરીની સ્વચ્છતા, કર્મચારીઓની શિસ્ત તેમજ માહિતીની આપલેથી પ્રભાવિત થઈને પ્રથમ મુલાકાત કાયમી મુલાકાત બની રહે છે. લાઇબ્રેરી સંગ્રહ 15,000 થી વધારે જુદા જુદા વિષયોને આવરી લેતો વિશાળ પુસ્તકોનો સંગ્રહ. બસોથી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અખબારો અને સામયિકો. ૮,200 થી વધારે અભ્યાસ, સંગીત અને ફિલ્મને લગતી સીડી, વીસીડી તેમજ ડીવીડીનો સંગ્રહ તેમજ મેનેજમેન્ટને લગતા ઓડિયો પુસ્તકો. બદલાતા સમય પ્રમાણે લાઇબ્રેરીના સંગ્રહમાં એજ્યુકેશન, સંગીત, ફિલ્મને લગતી સીડી, વીસીડી તેમજ ડીવીડી ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. ટેકનોલોજી ઓપેક ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ, જેના દ્વારા લાઇબ્રેરીના સંગ્રહમાંથી તમારું ગમતું પુસ્તક સામયિક તેમજ સીડી ગોતી શકાય છે. ઇન્ટરનેટ આધારિત રિસર્ચ ઝોન કે જેમાં લાઇબ્રેરીના સભ્ય તેમની જરૂરિયાત મુજબ ઇન્ટરનેટ ઉપરથી માહિતી મેળવી તેઓના જ્ઞાનમાં વધારો કરે છે. ગેમ ઝોન સતત બેસીને વાંચતા વાચકોના મનોરંજન માટે. અન્ય લાઇબ્રેરી સાથે જોડાણ વર્ષ 2013 થી શ્રેષ્ઠ વાચક પુરસ્કાર લાઇબ્રેરી દ્વારા શરૂ કરવામાં આવેલ છે. માહિતી અને જ્ઞાનની ભેટ જુદા જુદા પ્રસંગોપાત આપવા માટે લાઇબ્રેરી મેમ્બરશીપ ગિફ્ટ વાઉચર પણ ઉપલબ્ધ છે. લાઇબ્રેરીને જીવંત રાખવા લાઇબ્રેરીના ઇન્ફોટેક વિભાગમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગુજરાતી સાહિત્યના સ્ટાર કટાર લેખકો દ્વારા સંવાદ સેતુ અથવા જ્ઞાન ચર્ચા, ક્વિઝ કોમ્પિટિશન, બુક રિવ્યુ કોમ્પિટિશન, વાંચે ગુજરાત અંતર્ગત બુક રિવ્યુ કોમ્પિટિશન મુખ્યમંત્રીશ્રીના ધ્યાને આવતા તેઓ દ્વારા શુભેચ્છા સંદેશ મોકલી શુભકામના વ્યક્ત કરેલ. આ ઉપરાંત બુક વોર્મ કોમ્પિટિશન, બુક ટોક, કારકિર્દી માર્ગદર્શક સેમિનાર, જુદા જુદા ઉત્સવોની ઉજવણી, મુખ્યમંત્રીશ્રીના સ્વપ્ન સ્વરૂપ વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત રોટરી મિડટાઉન લાઇબ્રેરી દ્વારા નવતર સ્વરૂપે 100 મહિલાઓને લાણી સ્વરૂપે ફ્રી મેમ્બરશીપ આપવાનો નવો વિચાર રોટરી મિડટાઉન લાઇબ્રેરીએ અપનાવ્યો. લાઇબ્રેરી દ્વારા ચાલતી જુદી જુદી ક્લબો જેમ કે ડિબેટ ક્લબ, યુવાનો માટે જુદા જુદા વિષયોને લઈને ડિબેટનું આયોજન કરવામાં આવે છે, ડ્રામા ક્લબ, બાળકોને અભિનયની તાલીમ આપી અને સ્ટેજ પર નાટક રજૂ કરવામાં આવે છે, રીડિંગ ક્લબ, આ ક્લબમાં નાના બાળકોને વાંચન કેવી રીતે કરવું તે શીખવવામાં આવે છે, અને
મધર્સ ક્લબ. મધર્સ ક્લબમાં જુદા જુદા વિષયો લઈને ચર્ચા વિચારણા કરવામાં આવે છે. આ ઉપરાંત ચેસ અને ફ્રેન્ચ લેંગ્વેજના ક્લાસનું પણ આયોજન કરવામાં આવે છે. રાજકોટમાં આવતા અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવોની રોટરી મિડટાઉન લાઇબ્રેરીની એક મુલાકાત. શ્રી સીતાંશુ મહેતા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર. શ્રી બી એચ ઘોડાસરા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર. સંજય છેલ, ફિલ્મ લેખક અને નિર્માતા. એચ એસ પટેલ, રાજકોટ કલેક્ટર. ડોક્ટર શરદ ઠાકર, લેખક. ડોક્ટર આઈ કે વીજળીવાળા, લેખક. પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ, કથાકાર. અજય ભાદુ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર. લાઇબ્રેરીની ભવિષ્યની યોજનાઓ. વિદ્યાર્થીઓ માટે અલગથી વાંચનાલય ખંડ, બાળકો માટે તદ્દન અલગથી વિભાગ, મોબાઈલ લાઇબ્રેરી, વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન સેવા, અલગથી સંદર્ભ વિભાગ અને સામયિક વિભાગ. ડોક્ટર એસ આર રંગનાથનના છેલ્લા લો મુજબ ગ્રંથાલય એ એક ચીર વર્તમાન સંસ્થા છે. રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન નવ પ્રોજેક્ટ. રોટરી ડોલ્સ મ્યુઝિયમ, રોટરી મિડટાઉન ડેમ લાપાસરી, રોટરી મિડટાઉન રિહેબિલિટેશન ટાઉનશીપ મેટોડા, રોટરી મિડટાઉન ડાયાબિટીક ક્લિનિક, રોટરી મિડટાઉન મેડિકલ સેન્ટર, વુમન વોકેશનલ સેન્ટર વાશરઈ. આભાર.